નમસ્કાર મિત્રો ધોરણ નવ અને દસ એમ બંને ધોરણો જે છે એમાં ગણિત વિષયમાં સંભાવના નામનું પ્રકરણ આવે છે આ પ્રકરણ વિદ્યાર્થીઓને ખૂબ ગમતું હોય છે આ પ્રકરણ ખૂબ સહેલું છે આ સંભાવના પ્રકરણમાં મિત્રો એક સમતોલ પાસાનો દાખલો આવે છે તો આ એક સમતોલ પાસાના દાખલાની મેં ગેમ બનાવી છે અને આ ગેમ રમીને તમે આ દાખલો ગણી શકો છો અથવા તો શીખી શકો છો તો આ એક સમતોલ પાસાનો દાખલાની જે ગેમ જે છે એ ક્યાંથી મેળવી શકાય અને એની ગેમ કઈ રીતે રમવાની છે તેની સમજ આપતો આ વિડીયો છે તો આ વિડીયોમાં આપણે એક સમતોલ પાસાનો દાખલો ગણીશું અને એની ગેમ કેવી રીતે મેળવી શકાય તેની સમજ મેળવીશું એક સમતોલ પાસાનો દાખલો મેળવવા અથવા તો એની ગેમ મેળવવા માટે સૌથી પહેલાં હું ગૂગલ સર્ચવાર ઓપન કરીશ આ ગૂગલ સર્ચવારમાં હું લખીશ ભટ્ટ અલ્પેશ ડોટ કોમ અને સર્ચ કરીશ એટલે આવું એક પેજ ખુલશે ભટલ પેજ લખેલું એની ઉપર હું ક્લિક કરીશ તમને બતાવી દઉં ઝૂમ કરીને આવું ખુલશે પેજ આની પર મારે ક્લિક કરવાનું છે હવે એટલે આવો એક બ્લોગ ખુલશે એક સાઈટ ઓપન થશે સ્ક્રોલ કરીને આપણે નીચે આવવાનું છે અહીં લખેલું છે ઓનલાઈન મેથ્સ લેબ આપણે આમાં જવાનું છે ઓનલાઈન મેથ્સ લેબ હું આની પર ક્લિક કરીશ હવે હવે ઓનલાઈન મેથ્સ લેબ જે છે આપણી સામે છે આમાંથી આપણે જે એજ્યુકેશનલ રિસોર્સ જોઈતો હોય જેનો ઉપયોગ કરવો હોય આપણે આપણા સમયે ગમે ત્યારે કરી શકીએ છીએ આજનો મારો વિષય છે એક સમતોલ પાસાનો દાખલો એટલે એ છેક નીચે છે એટલે હું સ્ક્રોલ કરીને નીચે આવીશ અહીંયા આગળ એક સમતોલ પાસાનો દાખલો હું તમને જરા ઝૂમ કરીને બતાવી દઉં આ એક સમતોલ પાસાનો દાખલો છે એને હું ગણવા માગું છું અથવા તો એનો એજ્યુકેશનલ રિસોર્સ છે મેળવવા માગું છું એટલે એની પર હું ક્લિક કરીશ આ રિસોર્સ ઓપન થઈ રહ્યો છે મેં તમને પહેલાં પણ કહ્યું છે આ રિસોર્સ તમે કમ્પ્યુટરમાં યુઝ કરશો તો તમને ખૂબ મજા આવશે કેમ કે આ એક પ્રોગ્રામ છે એટલે કમ્પ્યુટરમાં ખૂબ સારી રીતે લોડ થશે મોબાઈલમાં પણ થશે પણ કમ્પ્યુટરમાં એનો ઉપયોગ ખૂબ સારી રીતે થશે અહીંયા આગળ આ એક બટન છે એનાથી તમે ફૂલ સ્ક્રીન કરી શકો છો આને ઝૂમ કરીને તમને બતાવી દઉં આગલા વિડીયોમાં પણ મેં તમને બતાવેલું જ છે તેમ છતાં આજે ફરી બતાવી દઉં આની પર ક્લિક કરશો એટલે ફૂલ સ્ક્રીન થશે અને એની પર જ ફરી ક્લિક કરશો તો એ મેઇન વ્યૂમાં આવી જશે એટલે કે ટોગલ છે આ હવે આપણી પાસે એક સમતોલ પાસાનો દાખલો આવી ગયો છે એ લખ્યું છે એક સમતોલ પાસાને અહીં રકમ લખેલી છે આ એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા વિશિષ્ટ સંખ્યા મળે તે ઘટનાની સંભાવના શોધો એટલે અહીં લખેલું છે કે આ જે ઈ જે છે એ સમતોલ પાસા પર વિશિષ્ટ સંખ્યા મળે તે ઘટના છે ઈ અને એનું અહીં સૂત્ર પણ લખેલું છે અંશમાં જે તે ઘટના માટેના સાનુકૂળ પરિણામો અને નીચે શક્ય તમામ પરિણામો અથવા તો કુલ પરિણામો પણ કહી શકાય સમતોલ પાસા પર કુલ પરિણામો મિત્રો કેટલા હોય છ એટલે મારે છેદમાં કેટલા લખવાના છે તમામ શક્ય પરિણામો અથવા તો કુલ પરિણામો છ અંશમાં કેટલા લખવાના છે મારે વિશિષ્ટ સંખ્યા હવે સમતોલ પાસા પર એક બે ત્રણ ચાર પાંચ છ એમ છ અંકો એમાંથી વિશિષ્ટ સંખ્યા કોને કહેવાય ખબર છે તમને વિશિષ્ટ સંખ્યા એટલે જે સંખ્યા વિભાજ્ય પણ નથી જે સંખ્યા અવિભાજ્ય પણ નથી એવી સંખ્યા કઈ છે એક તો એક કેટલી વખત હોય એક વખત એટલે હું ઉપર લખીશ એક વખત એક હોય છે અને બહાર ક્લિક કરીશ અથવા તો તમે મોબાઈલ કે કીબોર્ડ હોય તો ગો અથવા તો એન્ટર આપી શકો છો તો અમારો જવાબ કેવો છે સાચો હવે એક દાખલો તો ગણાઈ ગયો હવે મારે નવો દાખલો જોઈએ છે તો અહીં આપણી પાસે વ્યવસ્થા છે અહીંયા આગળ લખ્યું છે નવો દાખલો તમે આની પર ક્લિક કરશો એટલે તમને નવી રકમ મળી જશે ચાલો ચેક કરીએ મળે છે કે નહીં અહીંથી આની પર ક્લિક કરું છું જુઓ આ વિશિષ્ટ સંખ્યાનો દાખલો છે હવે હું ક્લિક કરું છું એની પર નવો દાખલો આવી ગયો અને આ જે ઇનપુટ બાર છે એ ક્લિયર થઈ ગયો અને અહીં સૂચના પણ આવી ગઈ કે સાચો જવાબ લખો હવે નવો દાખલો છે એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા છથી નાનો અંક મળે તે ઘટનાની સંભાવના શોધો છથી નાના અંકો કયા કયા સમતોલ પાસા પર હોય એવા જ કેમ કે આપણે સમતોલ પાસાને લઈને પ્રયોગ કરવાનો છે તો એક બે ત્રણ ચાર પાંચ અથવા એનાથી ઊંધી રીતે ગણી દઉં પાંચ ચાર ત્રણ બે એક કેટલા પરિણામો થયા પાંચ પરિણામો તો અંશમાં મારે કેટલા લખવા પડે પાંચ છેદમાં કેટલા લખવા પડે કુલ પરિણામો આ તો ફિક્સ જ છે છ બહાર ક્લિક કરું સાચો જવાબ છે નવ દાખલો મેળવું છું એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા ચાર અંક મળે અંક જે છે એ ચાર મળે તે ઘટનાની સંભાવના શોધો અહીંયા આગળ આપવા બદલાઈ જશે ધારો કે સમતોલ પાસા પર અંક ચાર મળે તે ઘટના છે તો ચાર કેટલી વખત હોય એક વખત હવે હું જાણી જોઈને ખોટો જવાબ આપું છું માની લો કે કોઈ છોકરો એમ લખી દે કે ચાર અને છેદમાં છ બાર ક્લિક કરે તો જવાબ આવ્યો છે પણ આ જવાબ સાચો નથી એટલે લખ્યું છે સાચો જવાબ લખો હવે હું સાચો જવાબ લખું છું ચાર કેટલી વખત આવે એક વખત આવે એટલે ઉપર લખી દઉં એક બાર ક્લિક કરું તો સાચું પડશે આમ તમે આ એજ્યુકેશનલ રિસોર્સની મદદથી સમતોલ પાસો એટલે કે એક સમતોલ પાસાના તમામ દાખલાઓ ઓનલાઈન ગણી શકો છો અને જાતે જવાબ પણ વેરીફાય કરી શકો છો જો તમને મારો આ વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોતા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં